નમસ્તે બાળકો, છો ગુજરાતીમાં એકમ પાંચમાં. તમે એકથી ચાર ભાગ શીખી ગયા, બરાબર ને? હવે જુઓ બાળકો, પાના નંબર ગુજરાતી પાઠ્યપુસ્તકનું તમે 79 પાના નંબર ખોલો, એમાં જુઓ જે આપણે આ ગીત ગાયું હતું એ ગીત પરથી તમારે વાતચીત છે, પ્રશ્નોના જવાબ છે એ સમજવાના છે. જો વાંચો અને સમજો. જુઓ અહીં વાક્ય આપેલા છે. મિત્રો ભેગા મળી રાત દી મજા કરતા. બીજું, સસલાનું બચ્ચું રૂની પૂણી જેવું થોડું હતું. ત્રીજું, મળ્યા એ પળથી ટપ્પુ અને રાજહંસને પાકી દોસ્તી થઈ ગઈ. ચોથું છે, પ્રવાસમાં જવાનું હોવાથી મેં નવા કપડાં, બૂટ, નાસ્તાનું શોપિંગ કર્યું. પાંચ, ઊંઘવા ટાણે મને ઘણી ઊંઘ નથી આવતી. છઠ્ઠું, અમે પ્રવાસે નીકળ્યા ત્યારે મમ્મી પપ્પા અમને બાય બાય કહેતા હતા, બરાબર? તો એવી રીતે 7, 8, 9 અને 10 વાક્યો તમે વાંચો જોઈએ. હવે આગળ વાતચીત છે, જો એમાં પેલું આપેલું છે, આ ગીતની કઈ લીટી સાંભળવી તમને ગમી? જુઓ બાળકો, આ લીટની તમને, આ જે ગીત છે એની કઈ લીટી તમને સાંભળવી ગમી? જુઓ, નીચે ઉતરી ટપ્પુ ભાઈ તો ગંગાજીમાં નાહ્યા, ખાધું પીધું રાજ કીધું ને મીઠા ગીતો ગાયા. આવી લીટી તમને સાંભળવી ગમી હશે ને? હવે જોઈએ બીજું, આ ગીતની કઈ લીટી ગાવી તમને ગમી, બરાબર? સાંભળવી આ લીટી ગમી હશે, તો ગાવી કઈ લીટી તમને, કઈ લીટી ગાવી ગમે, બરાબર? તો કે ઉડતા ટપ્પુને જોવા સૌએ દરવાજા ખોલ્યા, ફૂલાઈ જઈને ટપ્પુભાઈ તો બાય બાય ટાટા કહેવા લાગ્યા. તમને આ લીટી પણ ગાવી ગમી હશે. આ જુઓ, હવે આગળ છે, આ ગીતની કઈ લીટીનો અભિનય કરવો તમને ગમે? ચલો, અભિનય કરવાનું કે તો કઈ લીટી તમને ગમે? તો કે ફૂલાઈ છે ને ટપ્પુભાઈ તો બાય બાય ટાટા બોલ્યા, એનો તમે અભિનય કરી શકો ને? ચલો કરો જોઈએ. ચલો, બધાએ કર્યો હશે. હવે ચાર, ટપ્પુભાઈ આખો દિવસ ક્યુ કામ કરતા હતા? તો કે ટપ્પુભાઈ આખો દિવસ પાણીમાં છબછબિયા કરતા હતા. હવે પાંચ છે, તમને ઉડતા આવડે તો તમે ક્યાં ક્યાં જવાનું પસંદ કરશો? જુઓ બાળકો, આનો જવાબ તમારે મને આપવાનો છે કે તમને ઉડતા આવડતું હોય તમે ક્યાં જવાનું પસંદ કરો, બરાબર? કોઈ એમ કે હું અમેરિકા જાઉં, કોઈ કે વિદેશ જાઉં ફરવા માટે, બરાબર? તો આવો જવાબ તમારો બધાનો આવે, બરાબર? તમને ગમે ને? હવે જુઓ આગળ, તમે મુસાફરી માટે કે ફરવા ગયા હોવ ને પડો ત્યારે કેવી રીતે રડો, અભિનય કરો? ચલો બાળકો, અભિનય કરો જોઈએ રડવાનું. સરસ. હવે આગળ જોઈએ કે જવાબ લખો. અહીં આપેલા છે પ્રશ્નો, પ્રશ્નોના જવાબ લખવાના છે. પેલો પ્રશ્ન છે, હંસોએ કાચબાને આકાશમાં કેવી રીતે ઉડાડવાનું વિચાર્યું, કયો ઉપાય બતાવ્યો? તો કે હંસોએ કાચબાને તેના મોંમાંથી લાકડી પકડાવીને તે લાકડીના બંને છેડે પોતાની ચાંચ વડે પકડીને ઉડાડવાનું વિચાર્યું. હંસોએ કાચબાને લાકડી પકડીને ઉડાડવાનો ઉપાય બતાવ્યો. ઉડવા ટાણે એમને મૂંગા રહેવાનું ગાણું ગોખાવ્યું, બરાબર ને? હવે બીજું, કાચબાને માનસરોવર લઈ જતા પહેલા હંસ હંસે કઈ શરત મૂકી? તો કે કાચબાને માનસરોવર લઈ જતા પહેલા હંસે કાચબાને મૂંગા રહેવાની શરત મૂકી. કઈ શરત મૂકી? મૂંગા રહેવાની શરત મૂકી. હવે આગળ જુઓ બાળકો, પેજ ફેરવો જોઈએ તો તમને ત્રીજો પ્રશ્ન આપેલો છે. આ ત્રીજા પ્રશ્નમાં જોઈએ, માનસરોવરમાં જવા માટે કાચબાએ શું શું ખરીદ્યું? ચલો જવાબ આપો જોઈએ, શું આવશે? તો કે માનસરોવરમાં જવા માટે કાચબાએ ખારશીંગ અને બીજી ઘણી વસ્તુઓ ખરીદી, બરાબર ને? ચલો હવે ચોથું, તમારે બહાર જવાનું હોય તો તમે શું શું ખરીદી કરો? તો કે તમે શું શું ખરીદી કરો?
તો કે મન ભાવતો નાસ્તો, રમી શકાય તેવા રમતગમતના સાધનો વગેરેની ખરીદી કરો ને. તો ચલો લખો જો એ જવાબ. મારે બહાર જવાનું હોય તો હું મને ભાવતો નાસ્તો, રમી શકાય તેવા રમતગમતના સાધનોની ખરીદી કરું. ચલો લખાઈ ગયું. હવે આગળ પાંચ. કાચબાને આકાશમાં ઉડતા કોણ કોણ જુએ છે? તો કે કાચબાને આકાશમાં ઉડતા મગર, માછલા અને દેડકા જુએ છે. ચલો લખ્યું. હવે આગળ ટપ્પુ કેવી રીતે બચી ગયો? તો મોંમાંથી લાકડી છૂટી જતાં તરત જ ટપ્પુએ સ્વિચ દબાવી, પેરાશૂટ ખોલ્યું અને સલામત રીતે નીચે ઉતર્યો અને બચી ગયો. બરાબર. હવે જુઓ બાળકો, નીચેની પ્રવૃત્તિ છે. ગીતને આધારે સરખા બોલતા શબ્દો લખો. તો પહેલું છે લપલપિયા, તો છબ છબિયા ઉદાહરણ આપેલું છે. તો ચલો અહીં પાળે તો શું લખાય? ઢાળે. પછી નીચે છે ધોળી તો ટોળી. પછી છે જાસું તો ખાશું, ટાણું તો ગાણું. પછી ઘારી સવારી, આવ્યું કોખાવ્યું. ચલો લખ્યું. હવે આગળ ખોલ્યા, તો ચલો લખો બોલ્યા. માથે સાથે. પછી જુઓ બાળકો, અહીં આપેલું છે મરતા ઉતરતા, નાહ્યા ગાયા, પેરાશૂટ માથા કૂટ. બરાબર. હવે જુઓ આ શબ્દો તમારે લખાઈ ગયા હશે. જુઓ બાળકો, હવે અહીં આપેલું છે કે જુઓ તમારે એક નાટક કરવાનું છે. બરાબર. તમારે સંવાદ અહીં આપેલા છે, એકે ટપુભાઈ બનવાનું, એકે હંસ બનવાનું. બરાબર. અને આ સંવાદો તમારે બોલવાના છે. બરાબર ને. તો આ પ્રવૃત્તિ તમે ઘરે કરજો ભાઈ બહેન સાથે. બરાબર. હવે આગળ પેજ ફેરવો જોઈએ. અહીં આપેલું છે વાંચો, વિચારો, કહો અને લખો. જો અહીં આપેલું છે અદ્વૈત પતંગિયું બન્યો, પ્રતીક્ષા વંદો બની. તેઓ બે મિનિટ આંખ બંધ કરીને બેઠા, પછી પોતાના જૂથમાં નીચે પ્રમાણે રજૂઆત કરી. જો આમાં પણ તમારે સંવાદો બોલવાના છે અને રજૂ કરવાના છે. જુઓ ભાઈ બહેન સાથે તમે આ નાટક રચી શકો, બોલી શકો. બરાબર. તો જુઓ અહીં આપેલું છે અદ્વૈત. મેં તો એક પછી એક ફૂલ પર જવા ઉડાઉડ કર્યું, ફૂલ પર બેસીએ ત્યારે તો મલમલની ગાદી જેવું લાગે. ગાદી પર બેઠા બેઠા મેં તો ધરાઈને જાત જાતના રસ પીધા. ધરાઈ ગયા પછી હું તડકો ખાવા બેઠું. તડકો વધ્યો એટલે મેં ગોગલ્સ પહેરી લીધા. પવન ધીમો હતો, હું હિચકે હિચકતો હોઉં એમ લાગતું હતું. હિચકે ઝૂલવાની તો ખૂબ મજા પડી. એટલામાં જોરદાર પવન આવ્યો, હું તો પાખડીને ચોંટી જ પડ્યો. પછી મને બીજા ફૂલના રસ ચાખવાનું મન થયું. હું પાડોશના બગીચે જવા ઉડ્યું. ત્યાં રસ્તામાં દરિયો આવ્યો, આખો દરિયો ઉડીને હું સૂર્યાબહેનના બગીચે પહોંચ્યું. હવે જુઓ પ્રતીક્ષા બોલે છે. પ્રતીક્ષા કહે તને બીક ના લાગી, કોઈ દવા છોડી દે તો? અદ્વૈત કહે શાની બીક, હું તો માસ્ક પહેરું છું ને, એવું કહે છે. હવે જુઓ બાળકો, આગળ પેજ ફેરવો જોઈએ. લખો વંદો બનેલી પ્રતીક્ષાએ શું કહ્યું હશે? લખો જોઈએ. ચલો લખો બાળકો. પ્રતીક્ષા કહે અરે માસ્ક પહેરવાથી સૂક્ષ્મ જીવાણુ શ્વાસમાં ન જાય. ચલો લખું. એ બગીચામાં બીજા પતંગિયા હોય તે તને ત્યાં એમના બગીચામાં રહેવા દે ખરા. ચલો ઉદ્ગાર ચિહ્ન. તને માસ્ક પહેરેલું જોઈને એ ડરી જાય નહીં, પ્રશ્નાર્થ ચિહ્ન. હવે જુઓ બીજો પ્રશ્ન છે, પતંગિયું શાના પર હિંચે છે? તો ચલો લખો બાળકો. પતંગિયું ફૂલના હિંચકે હિંચે છે. હવે ત્રીજો પ્રશ્ન,
પતંગિયાને દરિયો લાગ્યો તે શું હશે? તો કે પતંગિયાને દરિયો લાગ્યો તે બગીચામાંનો ફુવારો હશે. હવે જુઓ બાળકો, આગળ આપણે જોઈએ કે તમારે જૂથમાં કામ કરવાનું છે, બરાબર. તો કે અળસિયું, દેડકો, મકોડો, કીડી, ફૂદુ જેવા જીવજંતુઓમાંથી કોઈ એક બનો, બરાબર. આ ઘરે તમારે પ્રવૃત્તિ કરવાની છે અને તમારા અનુભવો રજૂ કરવાના છે. હવે જુઓ બાળકો, નીચેની પ્રવૃત્તિ છે. નકામો શબ્દ છે કો મોટેથી વાંચો. જુઓ, એક જંગલ હતું, તેમાં ઓબ્લિક તેની એક સસલું રહેતું હતું. તો ખોટો શબ્દ છે તેની, તો તેની ઉપર ચલો છે કો મારો. એક દિવસ એક કૂતરો તેને તેની પાછળ પડ્યો. તો ચલો, કયો શબ્દ ખોટો છે? તેને. વેરી ગુડ. તો તેને ઉપર છે કો મારો. કૂતરાથી બચવા તું તે ખૂબ દોડ્યું. તો કયા શબ્દ ઉપર છે કો મારી? શું? તું ઉપર. ચલો, તું શબ્દ છે કો, બરાબર. સસલું એટલી ઝડપથી દોડ્યું કે કૂતરું તેના તેને પકડી શક્યું નહીં. તો તેના શબ્દ ઉપર છે કો મારો. છેવટે હાંફીને કૂતરું બેસી ગયું. એક શિકારી આ બધું જોઈ રહેલો. તેણે તેને કૂતરાને પૂછ્યું. તો તેને શબ્દ ઉપર છે કો મારો. કેમ હું તું આટલું સસલું પકડી ના શક્યો? તો હું ઉપર છે કો મારો. કૂતરું કહે તું હું મરવા માટે દોડતો હતો. એટલે તું શબ્દ ઉપર છે કો મારો. હું મરવા માટે દોડતો હતો. ચલો છે કો. હવે આગળ, તે હું બચવા માટે દોડતું હતું. તો કયા શબ્દ ઉપર છે કો મારું? હું ઉપર. ચલો, તમે પણ મારો જોઈએ છે કો હું ઉપર. ચલો, સરસ, વેરી ગુડ. હવે આગળ, મોટેથી ગાવો. જુઓ, અહીં આપેલું છે ચકાચક ચકરી, હરતી ફરતી બકરી, ખટાખટ વાદળા, ધડાધડ દડી પડ્યા. બીજું, વાઘ હરતો ફરતો, મીઠાઈ શોધતો કૂતરો, સિંહથી ડરતા ડરતા તારા બધા ખરતા, બરાબર. હવે આગળ પેજ ફેરવીએ. શું કેવું છે કહો, લીસું કે ખરબચડું? ચલો, ચોપડીનું પુઠ્ઠું કેવું હોય, લીસું કે ખરબચડું? લીસું. સરસ. નવી નોટનું પાનું? લીસું. ચલો, તમારા ગાલ કેવા હોય? લીસા. તમારા મમ્મીના ગાલ કેવા હોય? લીસા, બરાબર ને. હવે આગળ, પોચું કે કઠણ? ચલો, કાચું પપૈયું કેવું હોય? કઠણ. પાકું પપૈયું? પોચું, બરાબર ને. ગાલ પોચા. હથેળી કેવી હોય? કઠણ. હવે ચલો બાળકો, સુગંધવાળું કે દુર્ગંધવાળું? ચલો, એઠવાળ હોય એની સુગંધ આવે કે દુર્ગંધ? ચલો, દુર્ગંધ આવશે. શું આવે? દુર્ગંધ. દાળ તો કેવી? સુગંધવાળી. ચલો, ધોયેલા વાળ કેવા હોય? સુગંધવાળા. ધોયા વગરના વાળ તો કેવા હોય? દુર્ગંધવાળા, બરાબર ને. હવે જુઓ આગળ, હસો. શિક્ષક કહે ફટાફટ પેન્સિલ આપ. ચલો, શિક્ષક કહે છે ફટાફટ પેન્સિલ આપ. ગુરુ કહે સર તમારી પાસે જ છે. શિક્ષક કહે ક્યાં છે? ગુરુ કહે તમારા કાન પર. શિક્ષક કહે ઉતાવળ છે, જલ્દી બોલ, ક્યાં કાન પર છે? જુઓ, હસવાની મજા પડી ને બાળકો. જુઓ, આ એકમ આપણો કમ્પ્લીટ થઈ ગયો, બરાબર. આ એકમની સ્વાધ્યાય પોથીની PDFમાંથી સવાલ જવાબ, ખાલી જગ્યા અને તમારું આ એકમ તમારે કમ્પ્લીટ કરવાનો રહેશે અને પાકો કરવાનો રહેશે. આવી રીતે બાળકો 1 થી 5 એકમના સવાલ જવાબ અને પ્રશ્નોના જવાબ અને ખાલી જગ્યા એ તમારે સ્વાધ્યાય પોથીની PDFમાંથી તમારે તૈયાર કરવાના રહેશે. આવજો બાળકો.